ભચાઉમાં 6 જણી દંપતી ઉપર હુમલો કર્યો। ભચાઉના ભટપાડિયા વિસ્તારમાં શેરીમાંથી ચાર ચક્રીય વાહન ધીમે ચલાવવાનું કહેતા 6 શખ્સોએ એક દંપતી ઉપર હથિયારો સાથે હુમલો કર્યો હતો। આ દંપતીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી। ભટપાડિયા વિસ્તારમાં રહેતા શામજી રામજી મેરિયા નામના યુવાન ગત તારીખ 11/5 સાંજે ઘરે હતા, ત્યારે શેરીમાંથી ચાર ચક્રી વાહન ધીમે ચલાવવા આ ફરિયાદીએ ખાનજી ગોકર ફફલ ને કહ્યું હતું। આ મુદ્દે આ બંનેની અગાઉ પણ બોલાચાલી થઈ હતી। દરમિયાન બનાવના દિવસે રાત્રે આ ફરિયાદી શામજી મેરિયા તેમની પત્નીને બાળકો ઘરની છત ઉપર હતા, ત્યારે તેમના ઘરનો દરવાજો તોડી ખાનજી ફકલ, તેમના બે દીકરા પ્રતિક વિકાસ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવી છત ઉપર આવ્યા હતા અને તલવાર વગેરે હથિયારો લઈ આવેલા આ શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં શામજી મેરિયા તથા તેમની પત્નીની ઈજાઓ પહોંચી હતી। હા, પછી આવવાની અંદર શું છે, એ લોકો આ કેસ બોલ, મારું નામ રામજી અરજી મેરિયા, ગામ મારા ચોબારી, હાલે ભચાઉ। જો રાતના કમસે કમ કેટલા વાગ્યા મને ખ્યાલ નથી, પણ પાડોશીમાં ગાડીને ગયાને ગલુડો ઉડાડી દીધો હતો અને તીને મારા પોતાને થોડો કાસટ લાગી હતી। હિસાબથી એને ઠપકો આપતો મારા છોકરાએ, એ લોકોએ ફોજમારી કરી, મેં ત્યારે શાંત કરી નાખ્યા અને પાછળથી મોડી રાતે બીજા માણસો લઈ આવી, આઠ માણસો લઈ આવીને મારા છોકરાને વહુ ઉપર હુમલો કર્યો અને માર માર્યો છે, અને એ લોકો ભાઈ ધારદાર હથિયારો હતા। હા, અને પોલીસ આજ સુધી આજ પાછા ત્યાં પોલીસ અહીંયા કોઈ પચનામું નથી કરતી આવતી નથી, કાંઈ કોઈ મને અહીંયા કોઈ મારો સ્ટેટમેન્ટ લેવા આવતી, મારો ઘર રહેતો હું ઘર ચોકી કરી બહાર ક્યાંય જઈ શકો નથી। એમના ભાઈ છે, એમના પોતાના અમારો પરિવાર પોલીસમાં નોકરી કરે છે, એ હિસાબથી ત્યાં પોલીસ સ્ટેશનમાં બે બી આ દબાવવાની કોશિશ કરે છે, એટલે એફઆઈઆર હજી ફાટતા 4-5-6 દિવસ થઈ ગયા। હજી અમારે છોકરો મારે વહુ ત્યાં જનરલમાં દાખલ થઈ, આજે છોકરાની વહુનું ઓપરેશન થશે, હજી કેટલા દિવસથી રહેશે એ કાંઈ નક્કી નથી, અને હજી સુધી કંઈ પોલીસ કાંઈ કાર્યવાહી કરતી નથી, તો આનું કારણ શું છે એ પોલીસ બતાવે ને કે ભાઈ આ કેમ દબાવ્યો છે, મારા સ્ટેટમેન્ટ લેવા કેમ નથી, અહીંયા સ્થાનિક પચનામું કરવા આવતા, અમારે એફઆઈઆર નકલ ખપશે ને।